સૂતી વખતે નાકમાં ઘીના બે ટીપા નાખો. આયુર્વેદ એક સાથે 10 રોગોનો નાશ કરશે. આયુર્વેદે હજારો વર્ષ જૂની ચિકિત્સા પ્રણાલી છે, જેમાં આયુર્વેદિક ઔષધિઓ અને ઉપાયો દ્વારા વિવિધ રીતે રોગોની સારવાર કરવામાં આવે છે. આમાં એક એવો ઉપાય નસ્યકર્મ પણ છે. આયુર્વેદમાં આ ઉપાયને ખભાની ઉપરથી થતા વિકારો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આયુર્વેદમાં કહેવાયું છે કે નાસાહી શિરસો દ્વારમ, એટલે કે નાક એ મગજનું પ્રવેશ દ્વાર છે. તે માથા, મો, વાળ, દાંત, કાન, નાક, આંખો અને એકંદરે આરોગ્ય સંબંધિત તમામ વિકારોમાં મદદ કરે છે. આ આયુર્વેદિક ઉપાયમાં નાકમાં ઘી નાખવાની પ્રક્રિયા સામેલ છે. એવું માનવામાં આવે છે કે દિવસમાં 2 વાર નાકમાં ઘી નાખવાથી ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યામાંથી રાહત મળે છે. આયુર્વેદ ડોક્ટરના જણાવ્યા મુજબ નસ્ય સારવારથી તમે કયા કયા ફાયદા મેળવી શકો છો, નસ્ય ચિકિત્સા શું છે? ડોક્ટરે જણાવ્યું કે ગાયના ઘીના 2 ટીપા સવારે અને રાત્રે નાકમાં નાખવાને નસ્ય કહેવાય છે. દરેક વ્યક્તિ તેને અજમાવી શકે છે. નાકમાં ઘી નાખવાથી ફાયદા: આ આયુર્વેદિક ઉપાય સારી ઊંઘને પ્રોત્સાહન આપવા, માથાનો દુખાવો, ટેન્શન, આધા શીશીના કારણે થતો દુખાવો, ચમકતી ત્વચા, રોગ પ્રતિકારક શક્તિ અને યાદશક્તિમાં સુધારો કરવા, એલર્જી ઘટાડવા, માનસિક સ્વાસ્થ્ય સુધારવા, વાળ ખરતા અટકાવવા અને વાળને સફેદ થવાથી બચાવવા, તણાવ ઘટાડવા, નસકોરા ઘટાડવામાં મદદ કરે છે અને મગજને પોષણ આપે છે. નસ્ય ઉપચારના ફાયદા: નસ્ય ઓટો ઇમ્યુન ડિસઓર્ડરમાં પણ ઘણી મદદ કરે છે. ઓટો ઇમ્યુન થાઇરોઇડ, આર્થરાઇટ્સ, મલ્ટિપલ ડિસઓર્ડરથી પીડિત લોકોએ આ ઉપાયથી ઘણો ફાયદો થાય છે. તેનાથી તમને તણાવ, માથાનો દુખાવો, ગરમીનો થાક, વાળ ખરવાની સમસ્યા અથવા તો અસ્પષ્ટ દ્રષ્ટિ, અનિંદ્રા વગેરેમાંથી રાહત મળી શકે છે. નાકમાં ક્યારે અને કેટલું ઘી નાખવું જોઈએ? તો મિત્રો, ડોક્ટરે જણાવ્યું છે કે તમારે સવારે અથવા તો રાત્રે સૂતી વખતે બ્રશ કર્યા પછી રૂ ડ્રોપર અથવા તો તમારી નાની આંગળીની મદદથી નસકોરામાં ગાયના ઘીના 2 ટીપા નાખવા જોઈએ.